નમસ્કાર, હું છું આપની સાથે રોશને. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી શરૂ થયેલા ગરમ સૂકા પવનોથી રવિવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતા લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં 40.2 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો આગામી 5 દિવસમાં રાજ્યમાં હજુ ગરમીનો પારો 2-3 ડિગ્રી વધવાની શક્યતા છે. ખાસ કરીને 14-17 માર્ચ દરમિયાન અમદાવાદ સહિત સુરત, ડીસા, ભુજ અને રાજકોટ જેવા શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બાદમાં ગરમી 1-2 ડિગ્રી સુધી ઘટશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અન્ય 17 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ અને તે પૈકીના 8 શહેરમાં 39 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું મોજું ફરી વળતા ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 39-40 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો. ખેડાના રતનપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે, જ્યારે મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. તો રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટર્ન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 4 યુવા અવસ્થાના યુવાનો મોતને ભેટ્યા હતા. ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોને વાલી વારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી. તો અકસ્માતમાં મોટરસાયકલને પણ નુકસાન થયું હતું. કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવા રહી છે, ત્યારે કોવિડ-19ની સ્થિતિને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ગંભીર અસર પડી રહી છે. આ વર્ષે શિક્ષણ બોર્ડે બંને પરીક્ષાની પેપર સ્ટાઇલમાં ફેરફાર કરી સરળ બનાવી છે. તો શિક્ષણ બોર્ડે બદલેલી પેપર સ્ટાઇલ કેવી છે, પ્રશ્નો કેવા અને કેટલા માર્ક્સના પૂછાશે તેની માહિતી રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓને મળી શકે તે માટે તેઓ સરળતાથી પેપર સ્ટાઇલ સમજી શકે, પરીક્ષા આપી શકે તે માટે નિષ્ણાંતો દ્વારા પેપર સ્ટાઇલ વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઇલ સરળ બનાવવામાં આવી છે, જેમાં ધોરણ 10માં 80માંથી 24 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને ધોરણ 12માં 100માંથી 20 ગુણના એમસીક્યુ તથા 10 માર્ક્સના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12ના સમગ્ર પેપરમાં જનરલ ઓપ્શન આપી વિદ્યાર્થીઓની ચિંતા હળવી કરાશે. તો નિષ્ણાંતોના મતે નવી પેપર સ્ટાઇલ એકદમ સરળ હોવાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામ પર તેની અસર દેખાશે અને રિઝલ્ટ પણ ઊંચું આવશે. આગામી 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 4-12 એપ્રિલ દરમિયાન યોજાશે. હિન્દી ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી થિયેટર માલિકોએ કરવાનો રહેશે તે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. આ અગાઉ હરિયાણા સરકાર આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી ચૂકી છે. ગુજરાત પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આવી જાહેરાત કરી છે. તો એડવાન્સ બુકિંગ થઈ ગયું હોવાથી ટિકિટ માલિકોએ પણ કેવી રીતે લાભ આપવો તે અંગે પ્રશ્ન છે. આ ઉપરાંત ટિકિટ બુકિંગના સોફ્ટવેરમાં પણ ફેરફાર કરવો પડે તેમ હોવાથી પ્રેક્ષકો સુધી લાભ પહોંચતા 1-2 દિવસ થઈ શકે છે તેવું થિયેટર માલિકોનું કહેવું છે. કાશ્મીર પીડિતોની વ્યથાને વ્યક્ત કરતા ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રીની માફી આપી છે. સુરત ચેમ્બર દ્વારા દુબઈમાં યોજાયેલ ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપો બંધ થયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જોકે ચેમ્બરે આ વાતનું લેખિત ખંડન કર્યું હતું. સુરત ચેમ્બર અને ફન ફ્રીડમ ઇવેન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે દુબઈમાં 11-13 દરમિયાન ઇન્ડિયન ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના 25 ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. 13મીએ એક્ઝિબિશનનો છેલ્લો દિવસ હતો, પરંતુ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં આ એક્સપો બંધ છે અને અનેક મુલાકાતીઓ બહાર છે એવું કહેવાયું હતું. જોકે ચેમ્બર અખબારી યાદી જાહેર કરી તેમાં જણાવવામાં આવ્યું હતું કે એક્સપોનો દરવાજો 15 મિનિટ મોડો ખુલ્યો હોવાથી કેટલાક લોકોએ બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે ચેમ્બરે પૂરેપૂરા રૂપિયા ચૂકવી દીધા છે. તો જો ચેમ્બરે ઇવેન્ટ કંપનીને રૂપિયા ચૂકવ્યા જ ન હોત તો એક્ઝિબિશન તથા એક્ઝિબિટર્સ માટે કોઈ સુવિધા થઈ શકી જ ન હોત. ક્લાઇમેટ ચેન્જને પગલે શહેરમાં ભારે વરસાદ, પૂરથી બીમારીઓમાં પણ વધારો થયો છે, સાથે લોકોને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. તો 20 વર્ષમાં હીટવેવની 53 ઘટના નોંધાઈ છે. વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. તો એમએસ યુનિવર્સિટીના ડોક્ટર સંસ્કૃતિ મઝુમદાર, પ્રોફેસર નિર્જા જયસ્વાલ, પ્રોફેસર મગન પરમાર, ડોક્ટર સતીશ બોડલા, ડોક્ટર શિલ્પી સારસ્વત અને ચિરાયુ પંડિતે ક્લાઇમેટ ચેન્જની સ્થાનિક સ્તરે સ્વાસ્થ્ય, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ થતી અસરો પર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત થકી અપાયેલા પ્રોજેક્ટ પર કાર્ય કર્યું હતું. સંશોધન અનુસાર વડોદરાના તાપમાન અને વરસાદની પેટર્નમાં બહોળા ફેરફાર થયા છે. એક દિવસમાં વરસતો વરસાદ મહિનાના સરેરાશ કરતાં વધુ હોવાથી તેવી ઘટના વધી છે, જે પૂર માટે જવાબદાર છે. દિવસ રાત તથા મહત્તમ ન્યૂનતમ તાપમાન વચ્ચે અંતર ઘટી રહ્યું છે. તાપમાન વધવાનું કારણ વાહનો, પ્રદૂષણ તથા બિલ્ટ અપ એરિયામાં વધારો પણ છે. રાજ્ય સરકારે ઉત્સવો પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ કોરોનામાં મૃત્યુ પામેલા 792 પરિવારને હજુ સુધી સહાયના 50,000 રૂપિયા ચૂકવાયા નથી. અધિકારીઓનું કહેવું છે કે સરકાર તરફથી ગ્રાન્ટ આવતી ન હોવાથી આ ચૂકવણી થઈ શકતી ન હતી. સરકારે અત્યાર સુધીમાં 17,720 લોકોને આર્થિક સહાય ચૂકવી છે. કોરોનાને કારણે અમદાવાદમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 3555 લોકોના મૃત્યુ નોંધાયા છે, પરંતુ સહાય માટે 17,720 ફોર્મ ભરાઈને આવ્યા છે, જ્યારે 17,342 ચૂકવણી કરવામાં આવી છે. હજુ પણ 414 ફોર્મ અંગે હુકમ કરવાનું બાકી છે. આ અગાઉ મંજૂર કરાયેલા 378 પરિવારને આર્થિક સહાય ચૂકવવાની બાકી છે. આમ 792 મૃતક પરિવારને 50,000 લેખે સહાય ચૂકવવાની બાકી છે.
खराब वातावरण ना कारणे समग्र देश में 15 दिवस मोड़ी केरी की सीजन शुरू थई छे। केरी की आवक धीमे पगले थई होवाथी भाव में वधारो जोवा मळ्यो छे। तो सहेरा फ्रूट मार्केट में आवेली केरीओना भाव में गत वर्ष करता 30% जेटलो वधारो होवानुं वेपारीओए जणाव्युं छे, जेना कारणे केरीना भाव आसमानी जोवा मळ्या छे। वेपारीओना कहेवा प्रमाणे केरीनी आवक शुरू थता भाव घटशे। दर वर्षे फेब्रुआरीना अंतमां अने मार्चना पहेला सप्ताहथी केरीनी आवक शुरू थई जाय छे। आ वर्ष केरीनी आवक मोड़ी शुरू थयुं होवानुं वेपारीओए जणावी रह्या छे। तो वेपारीओना कहेवा प्रमाणे समग्र देशमां वातावरण खराब होवाना कारणे केरीनी सीजन 15 दिवस मोड़ी चाली रही छे, जेना कारणे केरीनी आवक समयसर न होवाथी भावमां वधारो छे। तो केरीनी आवक ओछी होवाने कारणे गत वर्ष करता 30-35% वधारो जोवा मळ्यो छे। हाल सीजननी रत्नागिरी, हाफूस अने केसरनी साथे साथे केरलानी हाफूस, पायरी, सुंदरी अने बदाम केरीनी आवक शुरू थई गई छे। दिल्ली बाद पंजाबमां सत्ता मेळवनारी आम आदमी पार्टी हवे गुजरातमां चूंटणी जीतवाना सपना जोई रही छे। त्यारे आणंद जिल्लाना 150 कार्યકરો દ્વારા પ્રદેશના નેતાઓના મનસ્વી વર્તન વિરુદ્ધમાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે। રાજીનામું આપનાર કાર્યકરો અને આગેવાનો દ્વારા પ્રદેશના નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। આણંદ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પદેથી અગાઉ રાજીનામું આપનાર દિવાલી ઉપાધ્યાયના નેતૃત્વમાં 150 વધુ કાર્યકરોએ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું સામૂહિક રાજીનામાં આપી દેતા અને પ્રદેશના નેતા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। આણંદ જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી રાજીનામું આપનાર આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આવતીકાલથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરાશે, જે સોમવારે આણંદમાં ન્યાય યાત્રા આવશે, જેમાં આમ આદમી પાર્ટીમાંથી તમામ કાર્યકરો પ્રાથમિક સભ્યપદ મુક્ત થાય તે માટે આંદોલન શરૂ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના કિસાન સેલના પૂર્વ અધ્યક્ષ રવિ પટેલે કહ્યું હતું કે પ્રદેશના 3 નેતાઓ મહિને પગાર ભથ્થું મેળવી રહ્યા છે, જેઓની સ્થાવર જંગત મિલકત રોકડ 3 વર્ષના ઇન્કમ ટેક્સની રિટર્નની તપાસ કરવા તેમજ પક્ષના ડોનેશનના કરોડો રૂપિયા ચાવ કરી 40-40 લાખની ગાડીઓ મોંઘા ફોન વાપરી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચારની ખરબદી રહ્યું હોવાથી સામૂહિક રાજીનામા આપ્યા હતા। વલસાડમાં અગ્નિવીર ગૌ સેવા દળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળ અને પ્રાચીન ફાઉન્ડેશન વડોદરા દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના સીઝન 1નું આયોજન કરાતા ગૌરક્ષકોની 10 જેટલી ટીમોના ખેલાડીઓએ ભાગ લીધો હતો। વલસાડ તાલુકાના પારનેરા પારડી હનુમાનજી મંદિરની સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળ અને પ્રાણી ફાઉન્ડેશન વડોદરા દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 1નું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત અધ્યક્ષ રાજસિંહ શેખાવત, ગુજરાત પ્રમુખ નેહાબેન, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં ગાય માતાની રક્ષા કરનારા અને ગૌ માતા માટે બલિદાન આપનારા એવા પ્રવીણસિંહ જાડેજા, રીતેશ વાંગીલા, ચાહત પટેલ, હાર્દિક કંસારા ગૌરક્ષકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની 10 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં ફક્ત જિલ્લાના ગૌરક્ષકોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, તો ફાઇનલ મેચમાં વિજેતા થયેલી ટીમ અને હારેલી ટીમને ટ્રોફી આપવામાં આવેલી। આ ટુર્નામેન્ટનું આયોજન કરનારા એવા બકુલભાઈ જોશી, દિનેશભાઈ ચૌહાણ, હેમંતભાઈ ખેરનાર, અશોકભાઈ રાજપૂત, મોહિત ગુપ્તા, નિકુંજ પટેલ દ્વારા આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રેલવે સ્ટેશનેથી દિલ્હીના આપ પાર્ટીના કરોલબાગના ધારાસભ્ય વિશેષ રવિ અને આપના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા। યાત્રા હાઈવે ઉપર થઈ તો પાવી જેતપુર નગરના માર્ગો ઉપર ફરી હતી અને તીન બત્તી ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય વિશેષ રવિએ જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતની પ્રજા પણ હવે આમ આદમી પાર્ટીની સરકાર ઈચ્છી રહી છે અને દિલ્હીની જેમ વીજળી, પાણી, શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓ ગુજરાતની જનતાને પણ મળે તેવું જો જનતા ઈચ્છતી હોય તો આમ આદમી પાર્ટીને લાવે તેવું ગુજરાતની જનતાને નિવેદન કરવા તેઓ અહીં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક થરાદ માર્કેટયાર્ડમાં નવા રાયડાની આવક શરૂ થઈ ગઈ છે, જેમાં 20,000 બોરીની વિક્રમી આવક થઈ હતી અને મણ દીઠ ₹1200 થી ₹1400 જેટલા ઊંચા ભાવ મળતા ઓછું ઉત્પાદન હોવા છતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે। દાડમની ખેતી માટે વખણાતા થરાદ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી અપૂરતા વરસાદ વચ્ચે દાડમના પાકમાં રોગનો ઉપદ્રવ વધી પડ્યો છે। વળી પૂરતા ભાવ પણ ન મળતા ખેડૂતો દાડમના બગીચા ઉજાડી અન્ય પાકો વાવવા લાગ્યા છે, જેમાં ખેતી માટે શ્રેષ્ઠ ગણાતી શિયાળુ સિઝનમાં રોકડિયા પાક ગણાતા રાયડાનું મોટા પાયે વાવેતર થયું છે। જોકે આ વખતે 4 કમોસમી માવઠા વચ્ચે મહેનત કસ ખેડૂતોએ રાત પર ઉઠ્યા 1 દિવસ કરી રાયડાનો પાક તૈયાર કર્યો છે, તેથી પાક તૈયાર થઈ જતા ખેડૂતો રાયડાના પાકની કાપણી કરી થ્રેશર મારફતે કઢાવવા લાગ્યા છે અને રાયડાનું સીધું માર્કેટયાર્ડમાં ભરાવવા લાગ્યા છે, જેથી માર્કેટયાર્ડમાં રાયડાની આવક શરૂ થઈ જતા
मुहूर्त में रूपया 1400 भाव बोलाया था ए पछी रायडानी मातबर आवक मार्केटयार्ड में सतत थवा लागी छे। जो कि आ वक्त मावठा ओछा थाई भेज ने लैने उत्पादन घट्यू है, परंतु शुक्रवार 20,000 बोरी की आवक वच्चे रायडा मन दीठ रूपया 1250 से 1400 जेटला ऊंचा भाव हराजी में बोलाया था, जेथे ऊंचा भाव मळता रायडा वावेतर करना खेडूतो फावी गया है। जो कि मार्केटयार्ड में रायडा की आवक हजू महीना सुधी जलवाई रहे तेमा वेपारीओनु जणाव्युं हतुं। तो टेकाना भाव करता वधारे भाव मार्केटयार्ड में मळे छे। थरात मार्केटयार्ड में वेपारी धीरजभाई पटेले जणाव्युं हतुं के थरात मार्केटयार्ड में 1300 थी 1400 रूपया प्रति मण ना खेडूतोने भाव मळे छे, तेमज रोकड़ा रूपया मळे छे, तेमज आ वखते सरकार टेकाना भाव करता पण वधारे भाव मार्केटयार्डमां मळे छे। आथी खेडूतोने मोटो फायदो छे। तो मार्केटयार्डमां छेल्ला 10 दिवसमां 2,50,000થી વધુ રાયડાની બોરીની આવક થરાદ માર્કેટયાર્ડમાં છેલ્લા 10 દિવસથી રાયડાની બોરીની આવક ચાલુ થઈ છે, જેમાં ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે, તેમજ રાયડાની સાથે એરંડા અને જીરાની પણ આવક સારી થઈ રહી છે। દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે છઠ્ઠો પાટોત્સવ એવમ શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। તો દિયોદર સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ્ઠો પાટોત્સવ એવમ શાકોત્સવ કાર્યક્રમનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં શ્રી નારાયણ દેવ દેશ તાંબાના દિયોદર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આ પ્રસંગ યોજાયો, જેમાં ઠાકોરજીનો અભિષેક, અન્નકૂટ દર્શન, શાકોત્સવ તથા પ્રાસંગિક સભા, આરતી, શાકોત્સવ, પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં સ્વામી નારાયણ મુનિદાસજી કોટા રાજસ્થાન સહિત પૂજનીય સંતો પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા, જેમાં સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટના સભ્યો ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં શનિવારના રાત્રિના સમયે શ્રી દિવ્ય સત્સંગ સભાના સંતોના સાનિધ્યમાં યોજાયેલ, જેમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત શ્રી ગરબરદાસ બાપુની પુણ્યસ્થિતિમાં ગાબડિયા હનુમાન મંદિર ખાતે સુંદરકાઠ પાઠ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર નજીક જ ગાબડિયા ખાતે પૌરાણિક હનુમાનજી મંદિર આવેલું છે। ગાબડિયા ધામના મહંત પરમ પૂજ્ય ગરબરદાસજી હાલમાં જ બ્રહ્મલીન થયા છે। તેઓની પુણ્ય સ્મૃતિમાં આજરોજ ગાબડિયા હનુમાનજી મંદિર ખાતે ચાર પૂજા સેવા ટ્રસ્ટ તેમજ અજમેર પરિવાર છોટાઉદેપુર દ્વારા સંગીતમય સુંદરકાઠ પાઠ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર તેમજ આસપાસના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદીનો લાભો લીધો હતો। ચાર પૂજા સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય મહંત ગરબરદાસજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ આદિવાસી વિસ્તારના સંતો મહંતોનું પણ આ પ્રસંગે સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી રામાયણ મંડળ હનુમાનજી બજાર દાહોદની મંડળી દ્વારા સુંદર ભજનોની પ્રસ્તુતિ સાથે સુંદરકાર પાઠ કરી ભાવિક ભક્તોના મન મોહી લીધા હતા। ગાબડિયા જેવા અંતરિયાળ વિસ્તારમાં આવ્યું ભવ્ય આયોજન કરાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। થરાદ સરકારી કોલેજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું। થરાદ સરકારી કોલેજમાં બીએ તથા બીકોમના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું અને એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનું ગઠન કરી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, કોષાધ્યક્ષ જેવા હોદ્દેદારોની વરણી કરી, જેની હાજર વિદ્યાર્થીઓ મિત્રો, જૂના વિદ્યાર્થી મિત્રોએ સર્વાનુમતે હોદ્દાઓ આપ્યા હતા। તે પછી વરણી થયેલ હોદ્દેદારોને મંડળની સભ્ય ફીની રકમ, બેંક અકાઉન્ટ, મંડળની વાર્ષિક સભા વગેરે બાબતે ઠરાવો કર્યા, તે ઠરાવોને પણ સર્વાનુમતે રાજી ખુશીથી મંજૂર રાખવામાં આવ્યા હતા। ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પાણીનો છઠ્ઠો છેલ્લો રાઉન્ડ પૂર્ણતાના આરે છે। માત્ર 2 દિવસ એટલે કે તારીખ 15 માર્ચ સુધી પાણી શરૂ રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। જળાશયની સપાટી હાલ 128.70 સુધી પહોંચી ગઈ છે, તો પરિણામે આગામી ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાની શક્યતા નથી। અરવલ્લી જિલ્લાના સૌથી મોટા ગણાતા અને 50,000 હેક્ટર કરતાં વધુ કમાન્ડ એરિયા ધરાવતા વાત્રક જળાશયમાંથી ખેડૂતોને શિયાળુ પાકમાં સિંચન માટે અત્યાર સુધીમાં કુલ 6 રાઉન્ડમાં પાણી અપાયું છે। પરિણામે જળાશયની ડાબા કાંઠાની મુખ્ય નહેર અને જમણા કાંઠાની નહેરથી 25,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકો પાકીને તૈયાર થઈ ગયા છે। જોકે ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી નહેવત માત્રામાં વરસાદ પાણીની આવક થતાં જળાશયમાંથી સિઝન માટે પાણીની 6 રાઉન્ડ છોડાતા જળાશયની સપાટી અત્યારે 128.70 પહોંચી છે। જોકે નહેરનું સી લેવલ 126.2 હોવાથી ખેડૂતોને આગામી સિઝન માટે પાણી મળવાની કોઈ શક્યતા નથી। 6ઠા રાઉન્ડમાં તારીખ 15 માર્ચ સુધી નહેરમાં 50 ક્યુસેક પાણી શરૂ રાખવાનો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 93 કેસ નોંધાયા છે, તો કોરોનાના કેસની કુલ સંખ્યા 1,33,849 સુધી પહોંચી ગઈ છે, તો વધુ 17 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં કુલ 1,33,088 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 756 પર પહોંચી ગયો છે, જોકે છેલ્લા 11 દિવસમાં 1 પણ દર્દીનું મૃત્યુ થયું નથી। વડોદરા શહેર અને જિલ્લામાં 31 દર્દીઓની સંખ્યા ઘટીને 25 થઈ ગઈ હતી, તો હાલમાં વેન્ટિલેટર પર 1 દર્દી સારવાર લઈ
થઈ રહ્યો છે અને 3 દર્દી ઓક્સિજન પર છે। હાલ હોસ્પિટલોમાં 20 દર્દી દાખલ છે, તો હાલ શહેરમાં 52 લોકો ક્વોરન્ટાઇન છે। વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સુદામાપુરી, નવી ધરતી, અકોટા, બપોદર, ગોત્રી, દિવાળીપુરા, સુભાનપુરા અને નવાયાર્ડ વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે। સુરતના પાસોદરામાં સરા જાહેર ક્રિષ્મા વેગરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે, તો વધુ 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે। અત્યાર સુધીમાં તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો છે। છેલ્લી જુબાની હત્યામાં વપરાયેલું ચપ્પુ જે દુકાનમાંથી ખરીદવામાં આવ્યું હતું તેની લેવામાં આવી હતી, જેમાં ફેનિલે પ્રોટેક્શન માટે ચપ્પુ લેવાનું હોવાનું દુકાનદારને જણાવ્યું હતું। પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ક્રિષ્માની ગળા કાપી ચપ્પુ મૂકી તેની સરચહારમાં હત્યા કરી નાખી હતી। અનેક લોકો ત્યાં હાજર હતા, છતાં કોઈએ ગ્રીષ્મા વિકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો। જો કે પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસની કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઈ ગઈ હતી। પેનિલ કોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વિકરિયાને પકડીને તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું, તો ફેનિલે જેની પાસે ચપ્પુ ખરીદ્યું તે ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી। આ વર્ષે ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીની સ્થિતિ સારી હોવાથી અને 75% વધુ પાણીનો જથ્થો મુખ્ય જળાશયમાં સંગ્રહિત હોવાથી ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકની જેમ ઉનાળુ પાકના વાવેતરમાં આરંભથી જ ઝડપ જોવા મળી રહી છે। ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં 3.5 ગણો નોંધપાત્ર વધારો થયો છે। ગત વર્ષે ઉનાળાના આરંભે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 7000 હેક્ટર હતું, જે આ વર્ષે 7 માર્ચ સુધીમાં 19600 હેક્ટર થઈ ગયું છે। સમગ્ર ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં ખાસ તો મગફળીના વાવેતરમાં 3200 હેક્ટર સાથે ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમે છે। ભાવનગર જિલ્લામાં ઉનાળુ પાકના વાવેતરમાં મુખ્ય પાક મગફળી, બાજરી અને તલ હોય છે, જેમાં ઉનાળાના આરંભે જ ગરમી પડવા લાગી છે અને જળાશયમાં નોંધપાત્ર પ્રમાણમાં પાણી ભરાયેલું છે। ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે, જેમાં બાજરી, મગફળી અને તલ મુખ્ય છે, સાથે ડુંગળી, શાકભાજી અને મગ જેવા કઠોળ પણ છે। તો ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિતના જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી સંગ્રહિત છે, ત્યારે મગફળી અને તલ બાજરીનું વાવેતર વધ્યું છે। ગત સપ્તાહે અમેરિકાની રશિયાને શરતી પ્રતિબંધો ઉઠાવી લેવાની ઓફર વચ્ચે યુદ્ધ વધુ આક્રમક બનવાની સાથે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતે બ્લેક મંડે જોવા મળ્યો હતો। વિશ્વભરમાં વધી રહેલા ફુગાવા મોંઘવારીના આંકને લઈને દેશોએ ચિંતા વ્યક્ત કરી છે। ક્રૂડના ભડકે બળતા ભાવ સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો મોંઘવારી વધવા લાગી છે, સાથે સાથે સ્ટીલના ભાવમાં જંગી વધારા અને ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ટૂંકગાળામાં જ વધારો કરવાનો અનિવાર્ય હોવાના અહેવાલ ભારતીય રોકાણકારો ગભરાટ સાથે દરેક ઉછાળે સાવધાની વર્તી રહ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી ધિરાણ નીતિ સમીક્ષાના કદાચ વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે। સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધના એકંદર વિરામ ચાલી રહ્યો હોવાથી વૈશ્વિક બજારોમાં તેજીની સાથે સાથે તેમજ સપ્તાહના અંતે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની સ્પષ્ટ બહુમતી મળતા જ પોઝિટિવ ટ્રેન્ડની અસર જોવા મળી હતી અને યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધનો એકંદર વિરામ ચાલી રહ્યો હોવાથી વૈશ્વિક બજારોમાં તેજીની રાહે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્ચ એન્ડિંગના કારણે સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ 9 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 24 માર્ચથી વેકેશન ચાલુ થશે અને 2 એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે। રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રવિવારે ચણા, કપાસ, લસણ, જીરું, ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક થઈ હતી, તો ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવકો થઈ રહી છે, પરંતુ રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં 9 દિવસ સુધી કામકાજ ઠપ રહેવાના સમાચાર ખેડૂતો માટે મુશ્કેલી વધારી શકે છે। હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને પોતાનું ઉત્પાદન આગામી 24 માર્ચ પહેલા અથવા તો 2 એપ્રિલ પછી યાર્ડમાં લઈ જવું પડશે, તો જ તેઓ વેચી શકશે। મહત્વનું છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ 24 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેશે। માર્ચના હિસાબ કિતાબને લઈને માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવશે। 2 એપ્રિલથી રાબેતા મુજબ કામગીરી શરૂ થશે, તો ખેડૂતોને 2 માર્ચથી જણસીન લાવવા માટે સૂચના આપવામાં આવી છે। આજથી 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। શિક્ષણ દ્વારા બોર્ડ દ્વારા 28 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને મૂંઝવતા કોઈપણ સવાલનો જવાબ અહીં તેમને મળી શકે છે। 28 માર્ચથી ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકશે। હેલ્પલાઇનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। આજથી 12 એપ્રિલ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે, જેના પર 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10થી સાંજે 6:30 સુધી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે।
गुजरात एक्सप्रेस में बस आटलू ज वधु समाचार जोवा माटे जोता रहो अरवली समाचार एटले तमारो विस्तार तमारी बात।